नवसारी विजलपुर नगर पालिका में वहीवटदार शासन दरमियान उभा थयेला विवाद एक बाद एक प्रकाश में आवी रह्या छे। त्यारे पालिकाए वधारेला वेराना निर्णय ने प्रादेशिक कचेरी में पड़कारवामां आव्यो छे। नवसारी विजलपुर नगर पालिका नु हद विस्तरण हाल करवामां आव्यो हतुं। ते समये पालिका में वहीवटदार नी निमणूक करवामां आवी हती, जेनो कार्यकाळ पूर्ण थया बाद वहीवटदार तुषार झा ने ठराव करी वेरा वधारी दीधा हता। नवसारी विजलपुर नगर पालिका जे अत्यारे हालमां वेरा वधार्या छे, हवे एमां जे वहीवटदारनी निमणूक थई हती 22/6/2020 थी, અને જે આપણી બોડી નવી બોડી 17/3/2021થી આવી એ દરમિયાન વહીવટદારે દરખાસ્ત કરીને જે વેરા વધાર્યા છે અને જેમાં હમણાં આંધાધૂંધી થઈ છે કે વેરાના બિલ અડધા નીકળી ગયા, અડધા બાકી છે, હવે તેને નોટિસથી વધારાના પૈયા કાઢવાના, આ બધી જે આંધાધૂંધી સર્જાય છે, અમુક માણસોના જે 8 ગામ ઉમેરાયો ત્યાં જે એજન્સી માપણી માટે રાખેલી છે એ એજન્સીઓએ ધરખમ ભૂલો કરી છે, તેના લીધે બિલ ખોટા જનરેટ થયા, ખોટા બિલને જનરેટને પાછા એને રીકન્સિડર કરીને પાછા વેરા ઓછા કરવા પડ્યા ત્યાં, અને આ બધી જે આંધાધૂંધી થઈ છે એની જગ્યાએ 22/23 એટલે 22/23 નવા વેરા પ્રમાણે તમે જે વધારવું હોય નગરપાલિકા વધારી શકે છે, વિકાસના કામ માટે જરૂરી છે, પણ 22/23 લોકોને વિશ્વાસમાં લઈ પદ્ધતિસર એની થિયરી પ્રમાણે વહીવટી સરકારની પ્રક્રિયા પૂરી કરો અને એ સિદ્ધાંત અથવા તો એ અનુસાર તમે વેરા વધારો। બીજી વસ્તુ, વહીવટદારને નીતિ વિષયે કોઈ નિર્ણય કરવાની સત્તા હોતી નથી, અને એ જો હોય બી ધારો કે તો વહીવટદારની નિમણૂક 12/1/21 રદ થઈ ગયેલી અને એમણે 18/1/21 રોજ આ ઠરાવ કર્યો છે દરખાસ્તનો અને 21/1/21 રોજ આ ઠરાવ મોકલવામાં આવ્યો છે, 12/1/21 જો તમારી નિમણૂક રદ થઈ ગઈ તો તમે 18/1/21 રોજ ઠરાવ કેવી રીતે કરી શકો? એકવાર આપણે માની લઈએ કે વહીવટદારને નીતિ વિષયક નિર્ણય કરવાની સત્તા હોય તો પણ અહીં એક ખોટું એ છે કે 12/1/21 નિમણૂક રદ થઈ તો 18/1/21 કેવી રીતે તમે ઠરાવ કર્યો? બીજી વસ્તુ કે ચીફ ઓફિસર સાહેબ આ બધી વસ્તુથી માહિતગાર હતા, તો જ્યારે ચૂંટાયેલી પાંખ આવી તો આ પ્રાદેશિક કમિશનરની ઓફિસ સુરત જ છે, તો ચૂંટાયેલી પાંખ સાથે કોઓર્ડિનેટ કરીને તમે પ્રાદેશિક કમિશનરમાં જતે અને ત્યાંથી સમયસર તમે આ જો વધારાનું લઈ આવશે તો આપણે જુલાઈ મહિનામાં જે નવા બિલ જનરેટ કરીએ છીએ 21/22 તે જુલાઈ મહિનાના બિલથી જ આપણે નવા ડેરા લાગુ કરતે તો આ આંધાધૂંધી સર્જાતેની લોકોમાં ઉવાપોણી થશે, લોકોને અસંતોષી થશે અને આ એજન્સીઓ જે હમણાં બેફામપણે ગમે તેમ વર્તન ગમે તેમ માપણી કરે છે એ આંધાધૂંધી બી નહીં આવતી। એટલે એક જ વસ્તુ નગરપાલિકાને કહેવી છે કે તમારે વધારવો હોય તો વધારો, પણ 22/23 એને વ્યવસ્થિત કાયદેસર કરી વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને લોકોને વિશ્વાસમાં લઈને આ વેરા વધારો અને આ વખતના વેરા તમે રદ કરો, જે છે ઓરિજિનલ રાબેટા મુજબના વેરાના બિલ તમે જનરેટ કરો અથવા તો જે ભરી ગયા છે એને પાસે નવા વધારાના પૈસા ન માંગો અને જે નથી ભરી ગયા એની પાસે જે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।